નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વાત કરીએ તો ગુજરાતમાં ખરેખર અધિકારી રાજ ચાલી રહ્યું છે, અને જે વાત સાબિત કરી રહી છે જે આજે એક પત્ર સામે આવ્યો છે. અત્યાર સુધી ઘણીવાર એવું સાંભળવા મળી રહ્યું છે કે ગુજરાતની અંદર ભલે મુખ્યમંત્રી છે, પરંતુ રાજ તો અધિકારીઓ જ કરી રહ્યા છે. જે પ્રમાણે અધિકારીઓ કહે એ પ્રમાણે જ રાજ કરવામાં આવી રહ્યું છે. અને આજે જે આ પત્રની હું તમને વાત કરવા જઈ રહ્યો છું, તે પત્ર સાબિત કરી રહ્યું છે કે ખરેખર આ ગુજરાતની અંદર અધિકારીઓની જ બોલબાલા ચાલે છે. સાંસદ જે હોય છે તે સાંસદને પણ અધિકારીઓને આજીજી પોતાના કામ માટે કરવી પડતી હોય છે. આ પત્ર છે સાંસદ જસુભાઈ રાઠવાનો, કે જે છોટાઉદેપુરના સાંસદ છે, તેમના દ્વારા આ પત્ર છે તે લખવામાં આવ્યો હતો. અને આ પત્ર લખવામાં આવ્યો છે છોટાઉદેપુર કલેક્ટરને. વિષયની જો વાત કરવામાં આવે તો વિષય છે કે 21/9/2000 રોજ જે યોજવામાં આવેલે જિલ્લા સંકલન સમિતિના જે લોકો છે તેમને સ્પર્શતા પ્રશ્નો, એટલે કે તેમના વિસ્તારના જે લોકો છે તેમના જે પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને જે 21 તારીખના રોજ જે બેઠક, જે સંકલન સમિતિની બેઠક મળી હતી, કે જેની અંદર જે ત્યાંની જનતા છે તે લોકોને જે મુશ્કેલીઓ પડી રહી છે, તે લોકોના જે પ્રશ્નો છે તે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવતી હોય છે, કે જેની અંદર જિલ્લા કલેક્ટર, ત્યાંના SP સહિતના જે અધિકારીઓ છે, DDO સહિતના અધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો, આ તમામ લોકો મળીને ત્યાં બેઠક કરતા હોય છે. અને જે પ્રશ્નો કે જે જનતાના પ્રશ્નો આવતા હોય છે, અને તેમના જે જનપ્રતિનિધિ હોય છે જે આ પ્રશ્નો લઈને આવે છે, તે પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે લાવવું તે બાબતે ચર્ચા કરવામાં આવતી હોય છે. અને આ બેઠક જે 21 તારીખના રોજ મળી હતી તે વખતે આ જે લેટર છે તે લખવામાં આવ્યો, 10/9 આ લેટર છે લખવામાં આવ્યો હતો. અને અત્યારે હાલમાં આ લેટર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયેલો જોવા મળી રહ્યો છે, જેમાં સાથે લખવામાં આવ્યું છે કે સાદર નમસ્કાર, જય ભારત સહ ઉપરોક્ત વિષય સંબંધે જણાવવાનું કે મારા લોકસભા સાંસદીય મત વિસ્તારમાં જિલ્લાના વિવિધ વિભાગોને નીચે મુજબ લોકોને સ્પર્શતા પ્રશ્નોનું સંકલન સમિતિમાં ચર્ચામાં લેવા, ખાસ જણાવવાનું કે મેં જે રજૂ કરેલા પ્રશ્નો છે જે વિભાગમાંથી મને પ્રશ્નોના જવાબો સમયસર આપવામાં આવતા નથી, અને જે આપવામાં આવે છે તે અધૂરી માહિતી વાળા હોય છે, અને સંકલન સમિતિની મિટિંગમાં આ આગલા દિવસે પ્રશ્નોનો જવાબ આપવામાં આવે છે, જેથી હું આ પ્રશ્નના જવાબનો અભ્યાસ કરી શકતો નથી. જેથી મારી આપને વિનંતી છે કે હું સમયસર જવાબનો અભ્યાસ કરી શકું, જેથી મિટિંગના ખોટો સમય વેડફાય નહીં, તે વિનંતી સાથે આ પત્ર છે તે લખવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે હવે સાંસદને પણ જે પોતાના જે વિસ્તાર છે, જે મત વિસ્તાર છે, તે મત વિસ્તારની અંદર તેમની જનતાને જે હાલાકી પડી રહી છે, તે હાલાકીને લઈને જે અધિકારીઓને પત્ર લખે છે, અને પત્રની અંદર પણ તેમને વિનંતી અને આજીજી છે તે કરવામાં આવતી હોય છે. આમ તો એવું કહેવાય છે કે સાંસદ હંમેશા જે અધિકારી હોય તે અધિકારીને તેમને એક ફોન કરીને પણ કહી શકતા હોય છે કે ભાઈ આ મારા વિસ્તારની જનતાનો આ પ્રશ્ન છે, અને આ પ્રશ્નનો નિરાકરણ અને ઉકેલ આવે તેવું કામ કરવામાં આવે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે આ અધિકારીઓ કે જે અત્યારે ગુજરાત ઉપર રાજ કરી રહ્યા છે, અને તે હવે કોઈ પણ નેતા હોય તેનું સાંભળવા માટે તૈયાર નથી, અને તેમની જ મનમાની ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે. ખુદ સાંસદ જસુભાઈ રાઠવા કહી રહ્યા છે કે મારા વિસ્તારના જે પ્રશ્નો છે તેને લઈને મેં જે તમને વાત કરી હતી, તે વાત જે તમે એનો જવાબ છે, જે પ્રશ્નો કર્યા છે તે જવાબો મને વહેલા આપવામાં આવે, જેથી હું તેનો સમયસર અભ્યાસ કરી શકું. અને આ પ્રશ્નો જે તેમને લખ્યા હતા કે તેમના જે પ્રશ્નો હતા તે લખેલા હતા માર્ગ અને મકાન વિભાગને. એમાં પહેલો સવાલ હતો કે છોટાઉદેપુર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગનો છેલ્લા 3 વર્ષનો વાર્ષિક વહીવટી અહેવાલની વિગતો આપવામાં આવે. સાથે બીજો પ્રશ્ન હતો કે છોટાઉદેપુર જિલ્લામાં રેલવે ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડનું કામ ક્યારે શરૂ કરવામાં આવશે, અને તે કઈ એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે, તેનું ટેન્ડર ક્યારે મંજૂર કરવામાં આવેલું છે, આ એજન્સીને કામ કરવાનો હુકમપત્ર ક્યારે આપવામાં આવેલું છે, અને ત્યારે કામ પૂરું કરવામાં આવશે તેની સંપૂર્ણ વિગતો આપવામાં આવે. એટલે કે જે છોટાઉદેપુરનો જે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો તેની નીચે જે સર્વિસ રોડ હતો, કે જે સર્વિસ રોડનું કામ છેલ્લા ઘણા સમયથી થયેલું નથી, ત્યાં આગળ એવું કહેવામાં આવે છે કે ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે, કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવેલો છે, પરંતુ કામ શરૂ કરવામાં નથી આવ્યું, જેથી કરીને જસુભાઈ રાઠવા દ્વારા તેની વિગતો છે તે માગવામાં આવી હતી કે આ કામ ક્યારે આપવામાં આવ્યું, કઈ કંપનીના ટેન્ડર આપવામાં આવ્યું હતું, અને સાથે સાથે જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે આ ટેન્ડર જે પત્ર છે તે પત્ર બી આપવામાં આવે, તો જેથી કરીને ખ્યાલ આવી શકે કે આ કામ ક્યારે શરૂ કરવામાં આવશે. એટલે ક્યાંક જે આ પત્ર ઉપરથી એટલું સ્પષ્ટ થઈ રહ્યું છે કે અધિકારીઓ જે ટેન્ડર બહાર પાડી દે છે, ટેન્ડર આપી બી દે છે, પરંતુ જે કંપનીઓ છે તે કંપની સાથેની સાંઠગાંઠના કારણે
જે કામ હંમેશા મોડું જ ચાલુ થતું હોય છે અને તે કામ પણ લંબાવવામાં આવે છે અને ક્યાંક એ કામની રકમો છે તે પણ વધારી દેવામાં આવતી હોય છે, જે આ લેટર ઉપરથી સાબિત થાય છે. સાથે એમનો ત્રીજો સવાલ હતો કે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ દરમિયાન ક્યાંક રોડ રસ્તાઓ તથા નાળાઓ મોટા પુલ હોય કે નાના પુલ હોય તે તૂટી ગયેલા છે તથા ક્ષતિગ્રસ્ત જે થયેલા છે તેની તાલુકાવાર અને પંચાયતવાર તમામ વિગતો પૂરી પાડવામાં આવે. એટલે કે થોડા સમય પહેલાં જે પ્રમાણે જે સમગ્ર ગુજરાતમાં જે વરસાદને લઈને અતિવૃષ્ટિ આવી હતી તેમાં છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ જે વરસાદના કારણે અનેક જગ્યાઓ જે નાળા તૂટી ગયા હતા, રસ્તા તૂટી ગયા હતા, તો ઘણી જગ્યાએ મોટા પુલ છે તે પણ તૂટી ગયા હતા. ઘણી જગ્યા એવી હતી કે જે પુલના જે સમારકામ ચાલતું હતું એટલે તે રૂટ ડાયવર્ટ કરીને તેને અન્ય રસ્તો આપવામાં આવ્યો હતો અને તે જે રસ્તો હતો કે જે પુલ ઉપરથી તે રસ્તો પસાર થઈ રહ્યો હતો તે પુલ પણ આ વરસાદી પાણીમાં ધોવાઈ ગયા હતા અને તૂટી ગયા હતા. તો આવા કેટલા પુલ છે તે તાલુકા વાઇઝ અને પંચાયત વાઇઝ તેની વિગતો છે તે પણ માંગવામાં આવી છે. તો હવે સાથે સાથે વાત કરીએ તો જિલ્લાના જે ખેતીવાડી વિભાગ છે તેને પણ જે આની અંદર સવાલો કરવામાં આવ્યા છે કે છોટાઉદેપુર જિલ્લાના લાભાર્થીઓને 50-100% સહાયમાં તાડપત્રી, સ્પ્રે પંપ, હેન્ડ ઓપરેટિંગ પંપ, પંખા અને સાથે જે પાવર પંખા છે તે વગેરે ક્યારે ક્યારે અને કેવા પ્રકારની કીટોની અરજીઓ આવી છે, તો સાથે જ કેટલાક તાલુકાવાર જે મંજૂર કરવામાં આવેલા છે અને તે કેટલી બાકી રહેલ છે અને આ કીટો કોના દ્વારા મંજૂર કરવામાં આવેલ છે તે વિગતો આપવી અને છોટાઉદેપુર જિલ્લામાં આ કીટોનું વિતરણ કઈ રીતે થશે તેની પણ વિગતો આપવામાં આવે. એટલે કે જે ખેડૂતો છે કે જેમના માટે જે ખેતી કરવા માટે જે હેન્ડપંપની વાત હોય કે તે તમામ જે સાધનો છે કે જે ખેડૂતોએ અરજી કરીને જે સરકાર સાથે અધિકારીઓને જે વિભાગ છે તે વિભાગમાં માંગેલા છે તે અરજીઓ અત્યાર સુધીમાં કેટલી આવેલી છે, તેમાંથી કેટલા સાધનો આપવાની મંજૂરી મળી છે અને આ સાધનો ક્યારે આપવામાં આવશે, આ તમામ વિગતો છે તે તમામ વિગતો જે આ જસુ રાઠવા છે ત્યાંના સાંસદ તેમના દ્વારા માંગવામાં આવેલી છે. પરંતુ આ અધિકારી રાજ છે એટલે આ વિગતો સમયસર તો કદાચ આ સાંસદને મળી નહીં શકી હોય. 21 તારીખે આ બેઠક છે તે બેઠક યોજાઈ હતી, એ બેઠક પહેલાં તો એમને આ તમામ જે વિગતો છે તે વિગતો નહીં જ મળી હોય તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ ચોક્કસપણે કહી શકાય કે જે પ્રમાણે ગુજરાતમાં જે જનતાના સવાલો ઊભા થઈ રહ્યા છે અને હવે જે ત્યાંના તેમના વિસ્તારના સાંસદ હોય કે પછી ધારાસભ્ય હોય આ તમામ લોકો પત્ર લખી લખીને જે અધિકારીઓ હોય કે પછી મુખ્યમંત્રી હોય આ તમામ લોકોને તેમની જે સમસ્યાઓ છે તે સમસ્યાઓ મોકલવામાં આવતી હોય છે. પરંતુ પત્ર લખ્યા બાદ આ તમામ સમસ્યાઓનું ખરેખર નિરાકરણ આવે છે કે નહીં એ તો આ લખવાવાળા જે નેતાઓ છે તે જ જાણે અને ત્યાંની જનતા છે તે જ જાણતી હોય છે. પરંતુ નેતાઓ ક્યાંક જે પત્ર લખીને પોતાની વાહવાઈ લેવાની વાત છે તે ચોક્કસ કરતા હોય છે. પરંતુ આજે આ પત્ર છે કે જે જિલ્લા કલેક્ટરને જે સાંસદ જસુભાઈ રાઠવા છે જે અહીંયા ગાડી તમે જોઈ શકો છો તેમના દ્વારા લખવામાં આવેલો છે અને ખાસ કરીને જે તેમના જિલ્લામાં જે જનતાના પ્રશ્નો હતા તે પ્રશ્નોનું નિરાકરણ વહેલામાં વહેલી તકે આવે અને તેમનો જવાબ જે તેમને વહેલો આપવામાં આવે તેના માટે થઈને આ પત્ર છે તે લખવામાં આવ્યો હતો. ત્યારે હવે ખાસ જોવાનું રહેશે કે જે પત્ર લખ્યા બાદ તે પત્રનો જે યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે કે નહીં તે તો હવે આગામી સમય જ દેખાશે. ત્યારે આપ શું માનો છો કે જે પ્રમાણે હવે દિન પ્રતિદિન રોજ એક નવા લેટર પત્ર છે તે બહાર આવતા હોય છે કે જેમાં જે ભાજપના જ સાંસદ હોય કે ધારાસભ્ય હોય એ જ લોકો મુખ્યમંત્રી હોય કે પછી ગુજરાતની અંદર જે અધિકારીઓ છે તે અધિકારીઓની કામગીરી હોય તેની પોલ છતી કરતા પત્રો છે કે જે સામે આવી રહ્યા છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.